અરવલીમાં ધનસુરા વાળા ગામ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી રહી છે. બોરવાય સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જો કે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અરવલીમાં ધનસુરા વાળા ગામ હાઈવે પર જો અકસ્માતની ઘટના બની હતી. અરવલીમાં ધનસુરા વાળા ગામ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બોરવાય સ્ટેન્ડ નજીક જો અકસ્માતની ઘટના બની હતી. જો કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરકારશ્રીની શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી આગળ મોજ નદી પર જે રાજશાહી વખતનો બ્રિજ આવેલો છે, આ બ્રિજનું એસપી એનઆઈટી સુરત મારફત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવતા હેવી વ્હીકલ્સ માટે જોખમકારક રિપોર્ટમાં દર્શાવેલું હોય, આ બ્રિજને કલેક્ટર સાહેબના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ્સ જેવા કે ટ્રક, હેવી લોડેડ ટ્રેલર્સ વગેરે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ બ્રિજ પર કાર છે, જીપ છે, એમ્બ્યુલન્સ છે, મિની બસ છે વગેરે જેવા હળવા સાધનો પસાર થઈ શકે છે. અને કલેક્ટર સાહેબના જાહેરનામા મુજબ ઉપલેટા શહેરમાંથી પસાર થતા વાહનો, આ હેવી વાહનોએ નેશનલ બાયપાસ તરફથી પસાર થવા માટે દર્શાવવામાં આવેલ છે. તો આ બાબતે જાહેર જનતાએ નોંધ લેવી. સરકારશ્રી